કેમ છે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સંકલ્પમાં આજે તમારું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે IBPS ક્લર્કની જે યુટ્યુબ બેચ શરૂ કરી છે એમાં હું તમને આજે રીઝનિંગ એટલે કે તર્કનું પહેલું ચેપ્ટર એનાલોજી લેવાનો છે. મિત્રો, આ ચેપ્ટર છે આપણે માત્ર ને નોલેજ માટે કે જેમાં તમને થોડાક નવા વર્ડ્સ જાણવા મળશે, બરાબર છે? જેટલા બી વધુ વર્ડ્સ તમે જાણો એટલો તમારે ઇંગ્લિશ માટે અને રીઝનિંગ માટે એટલે કે તર્ક માટે ફાયદો છે. તો મિત્રો, આજનું ચેપ્ટર છે એનાલોજી. તો ધ્યાનથી સમજજો કે આમાં હું છે ને અત્યારે તમને અલગ અલગ જે સંબંધો છે એટલે કે રિલેશન્સ છે બે વસ્તુ વચ્ચે એ હું સમજાવીશ, એ તમારે સમજવાનું રહેશે. અને હું વિડીયોમાં એનું જે મટીરિયલ છે હું અપલોડ કરીશ, એ મટીરિયલ તમારે જાતે ઘરે બેસીને સોલ્વ કરવાનું રહેશે. માં કોઈ બી વર્ડ્સ જો તમને સમજાતા ના હોય તો તમે એને ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, અથવા જે તમારી પાસે ડિક્શનરી હોય તો એ બી તમે જોઈ શકો છો. હું જનરલી ઓક્સફર્ડની ડિક્શનરી વાપરું છું, બરાબર? તમે પણ જો ઓક્સફર્ડની ડિક્શનરી તમારી પાસે હોય તો તેમાંથી તમને વર્ડ્સ આરામથી મળી જશે, પણ થોડીક મહેનત જેવું લાગશે. ચલો, પહેલો વર્ડ્સ છે એટલે કે પહેલું રિલેશનશીપ છે કન્ટ્રી એન્ડ કેપિટલ, એટલે કે દેશ અને રાજધાની. ઓકે, ઓસ્ટ્રેલિયા તો કેનબરા, જેમ કે ઓસ્ટ્રેલિયા જે દેશ છે એની રાજધાની છે કેનબરા. બીજું છે સ્ટેટ એન્ડ કેપિટલ, એટલે કે રાજ્ય અને એનું રાજધાની, જેમ કે ગુજરાત તો કે અમદાવાદ, આપણે ગુજરાતની રાજધાની અમદાવાદ છે. પછી છે કન્ટ્રી એન્ડ કરન્સી, એટલે કે દેશ અને જનરલી નાણું, તો કે ચાઇના તો કે યુઆન. તો ચાઇનામાં શું ચાલે છે? તો કે યુઆન ચાલે છે. ચોથું છે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એ શું માપે છે? તો કે બેરોમીટર પ્રેશર, બેરોમીટર દ્વારા, આ બેરોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ પ્રેશર એટલે કે દબાણ માપે છે. ક્વોન્ટિટી એન્ડ યુનિટ, એટલે કે ક્વોન્ટિટી અને એને માપવાનું યુનિટ. લેન્થ, લેન્થ કેમાં મપાય મિત્રો? તો કે લેન્થ હંમેશા મીટરમાં મપાય છે. ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ગ્રુપ, તો કે સેલર અને ક્રુ. ઇન્ડિવિડ્યુઅલ એટલે એકલું, જેમ કે સેલર હોય એક હોય, ઘણા બધા સેલર ભેગા થાય એક જહાજમાં બધા અલગ અલગ, તો એને શું કહેવાય? ક્રુ કહેવાય. પછી છે એનિમલ અને યંગ વન, એનિમલ અને નાનું બચ્ચું, તો કે કાવ. કાવના બચ્ચાને શું કહેવાય? તો કે કાલ્ફ, જેને આપણે બદડું કહીએ છીએ. મેલ અને ફિમેલ, હોર્સ, હોર્સ એટલે મેલ હોર્સ, અને મેર, મેર એટલે ફિમેલ, બરાબર છે? તો હોર્સ હોય તો એને ફિમેલ પાર્ટને શું કહેવાય? તો કે મેર. એનિમલ એન્ડ મૂવમેન્ટ, એનિમલ અને એને મૂવમેન્ટ. તો ડક છે એ શું કરે? તો કે ડક વેડલ કરે. વેડલ એટલે જ્યારે તરતું હોય ત્યારે નીચે જે પગ ચલાવે એને શું કહેવાય? વેડલ. એનિમલ એન્ડ સાઉન્ડ, એનિમલ એનો અવાજ, તો કે ડોંકી છે એ અવાજ કરે, એને શું કહેવાય? તો કે એને કહેવાય બ્રે, એને શું કહેવાય? બ્રે કરે. ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ક્લાસ, તો આ જે વસ્તુ ઇન્ડિવિડ્યુઅલ છે એ કયા ક્લાસથી બિલોંગ કરે છે? તો કે લિઝાર્ડ, તો કે રેપ્ટાઇલ. તો લિઝાર્ડ એટલે કે ગરોળી કે જે સરીસૃપ છે એ રેપ્ટાઇલ ગ્રુપમાંથી ચાલે, જેને સરીસૃપનું ગ્રુપ કહેવાય. રેપ્ટાઇલમાં લિઝાર્ડ આવે, સ્નેક આવે, બરાબર? જે પેટે સરકતા બધા પ્રાણીઓ છે બધા લિઝાર્ડમાં આવે. હવે ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ડ્વેલિંગ પ્લેસ, ડ્વેલિંગ પ્લેસ એટલે રહેણાંક વિસ્તાર. તો કે ડોગ, ડોગ કેમાં રહી? તો કે કેનલ, જે આપણે ઘરમાં, ઘરની બહાર નાનું નાનું ઘર જેવું બને હોય ને ડોગ માટે, એને શું કહેવાય? કેનલ. મિત્રો, તો આ જે રિલેશનશીપ છે તો આના ઉદાહરણો છે હું છે ને વિડીયોમાં અપલોડ કરીશ, તમારે એ ઉદાહરણ એક પછી એક આવી રીતે યાદ રાખવાના છે. જેમ કે ઓસ્ટ્રેલિયા તો કેનબરા, બરાબર છે? ઇન્ડિયા આવશે તો દિલ્હી આવશે, સેમ એઝ બાંગ્લાદેશ આવશે તો ઢાકા આવશે, સેમ એઝ આના બી ઉદાહરણો છે કન્ટ્રી એન્ડ કરન્સીના. ચાઇના તો યુઆન, તો ઇન્ડિયા છે તો રૂપી છે, તો ઓસ્ટ્રેલિયા છે તો ડોલર છે, બરાબર? અમેરિકા છે તો ડોલર છે. ઇન્સ્ટ્રુમેન્ટ અને મેઝરમેન્ટના બે છે, બરાબર? બેરોમીટર પ્રેશર માપે છે, એમ થર્મોમીટર ટેમ્પરેચર માપે. એવી રીતે ઉદાહરણો હશે જે તમારે પાકા કરવાના છે. એક વખત, ટૂંકમાં બે વખત તમે વાંચી જશો એટલે તમને બ્રેઇનમાં બેસી જશે, બરાબર છે? તો થોડાક વધુ ઉદાહરણ લઈએ, બરાબર મિત્રો? તો ચલો થોડાક વધુ ઉદાહરણ લઈએ. 13મું ઉદાહરણ છે થિંગ્સ અને કીપિંગ પ્લેસ, એટલે કે વસ્તુ અને તેને રાખવાની જગ્યા. મિત્રો, કાર છે તો કેમાં રખાય? ગેરેજમાં રખાય. આપણે જે ઘરે જે કાર પાર્ક કરીએ, બરાબર, કોઈ નાની હટ કે ઝૂંપડી જેવી વસ્તુ હોય તેને શું કહેવાય? ગેરેજ. ગેમ્સ અને પ્લેસ ઓફ પ્લેઇંગ, કે રમત આપણે ક્યાં રમીએ એને શું કહેવાય? તો કે બોક્સિંગ છે કેમાં રમાય? તો કે રિંગમાં રમાય,
એને જે જગ્યા છે રમવાની એને શું કહેવાય? રિંગ. વર્કર એને ટૂલ્સ. કયો વર્કર? કઈ વસ્તુ વાપરે? તો કે ઓથર છે શું વાપરે? પેન વાપરે. ટૂલ એન એક્શન. કોઈ ટૂલ કેવી રીતે એક્શન કરે? તો કે નીડલ છે શું થાય? ઇસ્યુ એટલે કે સીવે. નાઇફ શું કરે? કટ એટલે કાપે. વર્કર એન વર્કિંગ પ્લેસ. કોઈ વ્યક્તિ ક્યાં કામ કરે છે? તો કે શેફ છે. ક્યાં કામ કરે? તો કે કિચનમાં કામ કરે. વર્કર અને પ્રોડક્ટ. કોઈ વર્કર છે શું બને? તો કે મેસન. મેસન એટલે કડીઓ. શું બનાવે? તો કે વોલ એટલે કે દિવાલ બનાવે. પ્રોડક્ટ એ રો મટીરિયલ. કોઈ વસ્તુ કેમાંથી બને? પ્રોડક્ટ એન્ડ રો મટીરિયલ. પ્રિઝમ. તો પ્રિઝમ કેમાંથી બને? ગ્લાસમાંથી. પાર્ટ એન્ડ વોલ રિલેશનશીપ એટલે ભાગ અને આખું. પેન છે તો એના ભાગને શું કહેવાય? નિબ. આગળનો જે પોઈન્ટ હોય છે ને શું કહેવાય? નિબ. પેર રિલેશનશીપ જે પેરમાં હોય છે. શૂઝ એન્ડ સોક્સ. શૂઝ અને સોક્સ એક પેર છે. જેમ કપ એન્ડ સોસર એટલે કે કપ રકાબી એક પેન છે, સોરી એક પેર છે. સ્ટડી એન્ડ ટોપિક. કાર્ડિયોલોજી હાર્ટ. હાર્ટ છે એટલે હાર્ટની સ્ટડીને શું કહેવાય? કાર્ડિયોલોજી. વર્ડ્સ એન્ડ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે કે ઉગ્રતા કેટલી વધુ છે. તો કે એંગર અને રેજ. ગુસ્સો આવે ને તો એને એંગર કહેવાય, ને બહુ ગુસ્સો આવે તેને રેજ કહેવાય. બરાબર છે. જેમ કે રોડ રેજ એવું આવે કે રોડ ઉપર કોઈ ઝઘડે તેને શું કહીએ આપણે? રોડ રેજ. મિત્રો આ જે આપણે ચેપ્ટર હતું એમાં મેઇન વસ્તુ છે વર્ડ્સ. આ ચેપ્ટરથી તમારું મિત્રો વોકેબ ડેવલપ થશે, તમને નવા વર્ડ્સ જાણવા મળશે અને રિલેશનશીપ ખબર પડશે કે ચલો ચલો આવી રિલેશનશીપ હોય છે. કદાચ આમાંથી કંઈ પૂછાઈ જાય તો સારું, પણ આ ચેપ્ટરમાંથી એટલું પૂછાતું નથી. પણ જનરલી આ ચેપ્ટર મારો કરાવવાનો હેતુ છે કે તમારા વર્ડ્સ એટલે કે વોકેબ બિલ્ડઅપ થાય અને બ્રેઇનને થોડુંક વર્ક મળે. બરાબર, એને યાદ રાખવાની ટેવ પડે. જેટલું બી તમે વધુ વાંચશો એટલા નવા વર્ડ્સ તમને મળશે. મિત્રો નવા વર્ડ્સથી ફાયદો થશે કે તમારું વોકેબ બિલ્ડઅપ થશે, અને વોકેબ બિલ્ડઅપ થવાથી તમને ઇંગ્લિશ સેક્શનમાં ખૂબ જ ફાયદો થશે. એક મિત્રો યાદ રાખજો કે ઇંગ્લિશ સેક્શનમાં સ્કોર કરવો ખૂબ જ જરૂરી છે. તો એની માટે તમારી પાસે વોકેબ હોવું ખૂબ જ જરૂરી છે. મારા નાના નાના પ્રયત્નો કરું છું કે જેના લીધે તમારું વોકેબ ડેવલપ થાય. તો મિત્રો આ ચેપ્ટર તમારે અચૂક કરવાનું રહેશે. થોડુંક બોરિંગ લાગશે કારણ કે તમારે ડિક્શનરીનો યુઝ કરવો પડશે, મોબાઈલનો યુઝ કરવો પડશે. કારણ કે જે તમને હું હોમવર્ક આપવાનું છું એમાં નવા નવા વર્ડ્સ છે જે તમારે એનું ગુજરાતી મિનિંગ ફાઇન્ડ કરવો પડશે. બરાબર છે, એટલે એ ઘરે ચોક્કસથી કરજો. તો મિત્રો આ હતું આપણે રીઝનિંગનું, તર્કનું પહેલું ચેપ્ટર એનાલોજી. હવે મિત્રો હું એક ઇંગ્લિશનો વિડીયો લાવવાનો છું જેમાં હું તમને આર્ટિકલ્સ એ એન અને ધી વિશે ડિટેલ માહિતી આપીશ. બરાબર છે. ચલો મિત્રો તો આજ માટે આટલું જ.